ખુલી ગઈ છે. શહેરમાં પડેલા સરેરાશ 1.5 ઇંચ જેટલા જ વરસાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, જેને લઈ વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ટીવી સ્ક્રીન પર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે શહેરના નિર્ણયનગર વિસ્તારના છે. વરસાદ બંધ થયા અને કલાકો વીત્યા બાદ પણ પાણી ન ઓસરતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષની લાગણી જોવા મળી. નિર્ણયનગરના રેલવે ગરનાળામાં 1.5 ફૂટ જેટલું પાણી હજુ પણ ભરાયેલું છે અને લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે જોવું રહેશે કે નિર્ણયનગરમાં તંત્ર સત્વરે નિર્ણય ક્યારે લેશે. શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા 1 થી 1.5 ઇંચ વરસાદમાં અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે તે સામે આવી છે. તમે જોઈ રહ્યા છો આ નિર્ણયનગર રેલવે ગરનાળું છે અને ત્યાં 1 થી 1.5 ફૂટ સુધીના પાણી છે તે ભરાયેલા છે. પાણી ભરાવાના કારણે જે વાહન ચાલકો છે તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે વરસાદ બંધ થયાના 9 કલાક થયા હોવા છતાં પણ આ ગરનાળું છે તેમાંથી હજી સુધી પાણી છે તે ઓસર્યા નથી. કોર્પોરેશનની જે બેદરકારી છે તે બેદરકારી સામે આવી છે. અનેક લોકો છે, વાહન ચાલકો છે, તે મુશ્કેલીમાં મુકાયા છે. આપણે લોકો સાથે વાત કરીશું. જી, ખાસ તો અહીંયા જે પાણી છે તે ગઈકાલ રાત્રે વરસાદ આવ્યો તો હજી પાણી ભર્યું છે. કેટલી મુશ્કેલી પડે છે? બહુ મુશ્કેલી પડે છે. આ નવું ગરનાળું બનાવ્યું તો બી આના પોઝિશન રહેશે પાણી ભરાયેલી, તો હવે અમારે ધંધો કેમ કરવો? અમારે નાકામાં જ અહીંયા બેવાનું હોય છે. આ પાણીના કારણે અમે જાય નહીં શકતા, આવી નહીં શકતા. કોઈ ગટર બટનનું કોઈ એવું છે નહીં. કાંક કોક પડી જાય બાઇક લઈને તો કેવી જાનની હાનિ થાય. બસ તો વરસાદ બંધ થયાના 9 કલાક બાદ પણ આ ગરનાળું છે ત્યાં પાણી ઓસર્યું નથી. કોર્પોરેશન દ્વારા પાણીના નિકાલ માટે કોઈ કામગીરી કરવામાં નથી આવી. તમામ ગરનાળાઓમાં પાણીના નિકાલ માટે કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, છતાં પણ આ સ્થિતિ છે તે સર્જાય છે. કેમેરામેન હિરેન ખલાસ સાથે દીપેન ભાટિયા, TV9 અમદાવાદ. અત્યારે આપણે છીએ શહેરના નિર્ણયનગર વિસ્તારમાં અને નિર્ણયનગરના લોકો છે તે નિર્ણય નથી કરતા કે અહીંયા કેવી રીતે ચાલુ. તમે જોઈ રહ્યા છો કે 1 થી 1.5 ઇંચ વરસાદમાં અહીંયા ઘૂંટણ સમા પાણી ભરાય છે, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ છે તે પરેશાન છે. આપણે જે નિર્ણયનગરના લોકો છે તેમની સાથે વાત કરીશું. જી, અહીંયા જે પાણી ભરાય છે કેટલા વર્ષોથી અહીંયા સમસ્યા છે? 10 વર્ષથી સમસ્યા. દર સાલ સમસ્યા હોય તો શું કહેશો કે કેટલા વર્ષો નવું બનાવ્યું તો દર ફેર આવી સમસ્યાઓ થઈ જાય છે અહીંયા પાણી ભરવાની. એમાં આઉટલેટ કંઈ રાખ્યું જ નહીં, પાણી નીકળવાનો રસ્તો જ નહીં બનાવ્યો ક્યાંય. એમને બાંધકામ કરી દીધું છે બધું અને આમાં સાધનો ફસાઈ જાય ને હેરાન થવાનું થાય છે. શું મુશ્કેલી પડે છે તમને લોકોને આવવા જવામાં? અહીંયા અમારે ઇમરજન્સી ક્યાંક જવું હોય, ફેર બાજુ કંઈ કામ હોય તો આવવા જવામાં બહુ તકલીફ પડે છે. શું કહેશો કાકા, અહીંયા 1 ઇંચ વરસાદમાં આટલું પાણી ભરાયું છે કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે? ના ભાઈ, સાધનો અહીંયા બંધ થઈ જાય પાણી આટલું ભરાય છે. જૂનું ગંડાળું હતું તો આટલું પાણી ભરાતું હતું, આ નવું બનાવ્યા પછી બી આટલું પાણી ભરાય તો ફાયદો શું પબ્લિકને? જી, અહીંયા આટલું પાણી ભરાય છે તો શું કહેશો કેટલી મુશ્કેલી પડે છે આવવા જવામાં? એ તો દર વખતનું છે સાહેબ, દર વખતે પાણી ભરાઈ જાય છે. એક વખતનું નથી, જ્યારે કોઈ વરસાદ આવ્યો હોય ત્યારે ભરાઈ જાય છે. ઓકે, શું કહેશો કેવી રીતે પાણી નિકાલ કરવો જોઈએ? કોર્પોરેશન દ્વારા શું કામગીરી કરવી જોઈએ? ગટર મૂકવી જોઈએ કાં તો પછી મોટરથી પાણી ખેંચવું જોઈએ. કાકા શું કહેજો, કેટલા વર્ષોથી અહીંયા સમસ્યા છે? અહીંયા તો લગભગ ઘણા વર્ષોથી સમસ્યાઓ ચાલી રહી છે, પણ અમુક સમય પંપથી આ લોકો કાઢતા હોય છે, પણ આ વર્ષે નથી કાઢ્યું આ લોકોએ. તો વરસાદ બંધ થયાના 10 કલાક બાદ પણ આ ગરનાળાની સ્થિતિ છે તે પાણીમાં ગરકાવ છે અને તંત્ર દ્વારા હજી સુધી જે પાણીનો નિકાલ કરવાનો જે કામગીરી છે તે કરવામાં નથી આવી, જેના કારણે જે વાહન ચાલકો અને રાહદારીઓ છે તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેમેરામેન હિરેન ખલા સાથે દીપેન ભટિયા, TV9 અમદાવાદ. અમદાવાદના વસ્ત્રાલમાં પણ વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે. કેટલાક વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થઈ ગયા. આ વિસ્તારના રસ્તાઓ પર ગટર અને કેમિકલનું પાણી પણ ઉભરાઈ ગયું છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે સામાન્ય વરસાદમાં પણ આ વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાવાના કારણે મચ્છરજન્ય રોગોનું પણ પ્રમાણ વધી રહ્યું છે અને તેની વચ્ચે કોર્પોરેશન પ્રી મોન્સૂન કામગીરી થઈ હોવાની વાતો કરે છે, પરંતુ પહેલા વરસાદમાં જ આ કરોડોની કામગીરી ધોવાઈ ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચોમાસાની સિઝનના પહેલા વરસાદની સાથે જ અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. આ અમદાવાદનો વસ્ત્રાલ વિસ્તાર છે કે જ્યાં આગળ
ગઈ રાત્રે જે વરસાદ પડ્યો હતો ત્યારબાદ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. મહત્વનું છે કે મુખ્ય રસ્તા ઉપર જે રીતે પાણી ભરાઈ ગયા છે, સાથે જ ગટરનું પાણી પણ આ રસ્તા ઉપર આવી જતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાહન ચાલકોને આ ગટરના પાણી તેમજ વરસાદી પાણીમાંથી જ બહાર નીકળવું પડી રહ્યું છે, સાથે જ મચ્છરજન્ય રોગચાળાનો પણ ફેલાવો થઈ રહ્યો છે. જોઈએ તો આ વિસ્તારમાં જે વૃક્ષ છે તે વૃક્ષ પણ ધરાશાયી થતાની સાથે જ સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના આક્ષેપ છે કે અવારનવાર અહીં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે, સાથે જ સામાન્ય વરસાદ જ્યારે પણ સર્જાતો હોય છે ત્યારે આ પ્રકારની સમસ્યા સર્જાતી છે. આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, તેમની સાથે સીધી વાત કરીશું. આ કયો વિસ્તારમાં તમે હાલ છો અને કયા પ્રકારની સમસ્યા અહીંયા સર્જાતી? અમે વસ્ત્રાલ વિસ્તારમાં છીએ, આરએફ કેમ્પ રોડ, અબજી બાપા લેક વ્યૂ, બરાબર અમારો મેન રોડ છે. અને ત્યાં આગળ પાણીનો ભરાવો, રાતથી વરસાદ પડ્યો અને ઘણો થઈ ગયો છે. લગભગ 5 કલાક સુધી પાણી સવારે 5 વાગે ઉતરી ગયું અને અહીંયા ગટરનું બ્રેક મારી અને પાણીનો ભરાવો થઈ ગયો છે. બિલકુલ, ખાસ કરીને ગટરનું પાણી અને કેમિકલના પાણીની સમસ્યા આ વિસ્તારમાં સર્જાતી હોય, કયા પ્રકારની સમસ્યા છે અને શું તકલીફ પડતી હોય છે? અહીંયા છે ને આવા ગંદા પાણી ભરાય છે, રોગચાળો ફેલાય છે અને અવારનવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ આની આ રહે છે. આ અત્યારે ગટરનું પાણી બેક મારી રહ્યું છે. 5:15 વાગે રોડ ખુલ્લો હતો, 5:15 વાગે વરસાદ બંધ થઈ ગયો હતો, તે પછી આ ગટરનું પાણી બેક મારેલું છે અને આવી રીતે અવારનવાર બને છે. બિલકુલ ચોક્કસથી, વરસાદના પાણી તો ઓસરી ગયા હતા પરંતુ ગટરનું પાણી હાલ રોડ ઉપર આવી ગયું છે. અન્ય એક સ્થાનિક આપણી સાથે છે. વસ્ત્રાલ વિસ્તારમાં છેલ્લા કેટલા સમયથી આ પ્રકારની તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે? આ સમસ્યા લગભગ 3-4 મહિનાથી સહેજ રોજ સવારમાં ઉભરાય છે ગટર, પ્લસમાં આ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયું, સાઈડમાં ઝાડ પડી ગયું, રસ્તામાં પાણીમાં થઈને જ રસ્તામાં જવું પડે છે. છોકરાને સ્કૂલે મૂકવા જવો હોય તો પણ ગટરના પાણીમાં થઈને જ જવું પડે છે અને ગટરની પાણીની સાથે સાથે કેમિકલનું પાણી પણ આવે છે. બિલકુલ ચોક્કસથી, સ્થાનિકોનો આક્ષેપ છે કે જે રીતે ગટરનું પાણી અને કેમિકલનું પાણી રોડ ઉપર વહી જાય છે તેના કારણે સ્થાનિકોને હેરાનગતિ થઈ રહી છે, સાથે જ બાળકો તેમજ મહિલાઓને પણ આ પાણીમાંથી જ બહાર પોતાના રોજિંદા કામ કરવા માટે જઈ રહ્યું છે. મહત્વનું છે કે કોર્પોરેશન દ્વારા જે રીતે પ્રી મોન્સૂન પ્લાન તૈયાર કરવામાં આવે છે, 1 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે, પરંતુ આ 1 કરોડ રૂપિયાના ખર્ચા પછી પણ સ્થિતિ ઠેર ને ઠેર છે. સ્થાનિકોની સમસ્યાનું હજી સુધી નિરાકરણ આવ્યું નથી. કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે પ્રતિક જાદવ, TV9 અમદાવાદ.